ચૂંટણી માટે થનાર મતદાન પહેલા મતદારોને રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાંસદા વિસ્તારમાં ભાજપે પ્રચાર કાર્ય તેજ કર્યું છે. વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વાંસદાના અંતરિયાળ ગ્રામ વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપના કાર્યકરો મત મેળવવા માથામણ કરી રહ્યા છે, ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયોમાં આરંભ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ચાર લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદઘાટન બાદ ધવલ પટેલે 1947 બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો પણ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદાની સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશીર્વાદ કર્યો હતો. આજે સવારથી જ અમે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા દરેક ગામો, શક્તિ કેન્દ્રોના બૂથમાં પ્રચાર કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબે છેલ્લા જે 10 વર્ષમાં કામ કર્યો છે એમાં માટે અભૂતપૂર્વ વિશ્વાસ, સમર્થન અને આશીર્વાદ લોકો આપી રહ્યા છે અને સ્વયંભૂ લોકો મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે. અને આ વાતાવરણ જોતા એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે મોદી સાહેબ 300 સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે. અમે ગુજરાતમાં પણ 26 માંથી 26 લોકસભા 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે અને વલસાડ લોકસભા સીટ પણ 1947 થી અમે હાઈએસ્ટ 5 લાખથી વધુ માર્જિન સાથે જીતવાના છે. વાંસદાના મત મેળવવા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ સાથે આ વખતની ચૂંટણી રસાકસી ભરી રહેશે એવો માહોલ હાલથી જ જોવા મળી રહ્યો છે.